लिबर्टी स्कूल ना ऑनलाइन क्लास मा आपनु हार्दिक स्वागत छे। हवे मित्रों आपणे हवे आपणे समझवाना छे हवे आगळ हवालाओ विशे माहिती। हवालाओ जे आपणे गया लेक्चर मा घणा बधा हवालाओ विशे डिस्कस करी चुक्या छीए। हवे आपणे हवे जे वधारना बाकी हवाला थोड़ा बाकी छे एना एना जोड़े आपणे हवे डिस्कस करी लईए। तो मित्रों आपणो हवालो छे 25 नंबर नो तमारी बुक मा आपेलो छे हवालो, जेनुं नाम छे भागीदार ने चोखा नफा पर कमीशन चूकवानुं होय त्यारे। जो लखू छो अहीं भागीदार ने चोखा नफा पर कमीशन चूकवानुं होय त्यारे, भागीदार ने चोखा नफा पर कमीशन चूकवानुं होय त्यारे। હવે આનો હવાલો સમજવા માટે પહેલા આપણે હવાલા નોંધ સમજવી પડે। તો મિત્રો હવે આ કોની હવાલા નોંધ આપણે કરીએ, ભાગીદારના કમિશન ખાતે ઉધાર, ભાગીદારના કમિશન ખાતે ઉધાર, ભાગીદારના કમિશન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા થશે। ભાગીદારના કમિશન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા। હવે આની અસર આપવી હશે તો ક્યાં થશે? તો ચોખ્ખા નફા પર કમિશન ક્યાં આપવામાં આવે છે? મેં તમને શીખવ્યું પ્રમાણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ। હવે મિત્રો બીજી અસર ક્યાં થશે? તો મિત્રો જે ભાગીદારને કમિશન મળ્યું છે આપણે ક્યાં લખતા હતા? મૂડી અથવા ચાલુ ખાતામાં। તો બાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ શેમાં ઉમેરવાનું થશે? ભાગીદારની મૂડી અથવા ચાલુ ખાતામાં ઉમેરો। ભાગીદારની મૂડી અથવા ચાલુ ખાતામાં ઉમેરો। તો મિત્રો યાદ રાખજો નાનું ફાળવણી ખાતાની ઉધાર બાજુ અસર થશે અને બીજી અસર પાકા સરવા મૂડી દેવા બાજુ ભાગીદારની મૂડી અથવા ચાલુ ખાતામાં ઉમેરવાની થશે। બરાબર છે મિત્રો? તો આ હવાલો એક પૂરો થાય છે। હવે આપણે આગળ જઈએ। આગળનો આપણો હવાલો છે કે ધીરેલી લોન પર વ્યાજ ગણવાનું હોય ત્યારે, તમે કોઈને વ્યાજ લોન આપેલી હોય ધીરેલી લોન પર વ્યાજ ગણવાનું હોય ત્યારે, ધીરેલી લોન પર વ્યાજ ગણવાનું હોય ત્યારે। તો મિત્રો આ લોન મળવાનું બાકી છે એટલે મિત્રો લોનના મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર થશે। લોનના મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર તે શેમાં આપવામાં આવે છે? વ્યાજ ખાતે। આ તમને વ્યાજના પરિણામે મળશે એટલે વ્યાજ ખાતે જમા થશે। તો લોનનું મળવાનું બાકી ક્યાં આવે? પાકા સરામાં મિલકત લેણા બાજુ, જે પણ મળવાનું બાકી હોય એ પાકા સરામાં મિલકત લેણા બાજુ આવે, પાકા સરામાં મિલકત લેણા બાજુ। બીજી અસર ક્યાં થશે? તો નાનું ખાતાની જમા બાજુ મિત્રો એની અસર થશે, નાનું ખાતાની જમા બાજુ, નાનું ખાતાની જમા બાજુ। હવે આપણે નેક્સ્ટ પર જઈએ। નેક્સ્ટ સવાલો શું છે? મિત્રો નેક્સ્ટ સવાલો છે, દાખલા તરીકે કોઈ અદ્રશ્ય મિલકત હોય જેવી રીતે બાગડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવી અદ્રશ્ય મિલકતોમાંથી અમુક રકમ માડી વાળવાની હોય ત્યારે, ધ્યાન રાખજો ખાસ, અદ્રશ્ય મિલકતોમાંથી અમુક રકમ માડી વાળવાની હોય ત્યારે, અદ્રશ્ય મિલકતોમાંથી અમુક રકમ માડી વાળવાની હોય ત્યારે, તો આ રકમ ક્યાં માડી વાળવામાં આવે છે? નફા નુકસાન ખાતે। તો મિત્રો નફા નુકસાન ખાતે ઉધાર તે જે મિલકત માડી વાળવાની હોય એના મિલકત ખાતે જમા, તો જે તે અદ્રશ્ય મિલકત ખાતે જમા, નફા નુકસાન ખાતે ઉધાર તે જે તે અદ્રશ્ય મિલકત ખાતે જમા, નફા નુકસાન ખાતે ઉધાર તે જે તે અદ્રશ્ય મિલકત ખાતે જમા। અને બીજી અસર ક્યાં થશે? તો નફા નુકસાન ખાતાની વાર્ષિક હિસાબમાં અસર પહેલી, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। બીજી અસર ક્યાં થશે મિત્રો? તો બીજી અસર પાકા સરવૈયામાં મિલકત ક્યાં આવે? પાકા સરવૈયામાં, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, જે તે મિલકતમાંથી બાદ કરો,
पाका सर्वेमा मिलकत लेना बाजू जेते मिलकत माथी बाद करो बराबर छे मित्रों तो आ हवाला पूरो थाय छे हवे आपणे जईए दाखला तरीके कोई भागीदारे अंगत वपराश माटे भागीदारो अंगत वपराश माटे कोई वस्तु लई जतो होय माल लई गयो होय एनी नोंध करवानी बाकी रही गई होय त्यारे भागीदार अंगत वपराश माटे माल लई गया नोंध बाकी रही गई होय त्यारे भागीदार कोई अंगत वपराश माटे माल लई गया होय अने एनी नोंध करवानी बाकी रही गई होय तो मित्रों भागीदार अंगत शू कहेवामां आवे छे उपाड़ कहेवामां आवे छे અને માલ ઉપાડતી જાય છે એટલે અન્ય રીતે ગયેલ માલ એટલે કે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા આની અસર આની આમનોદ આવી થાય વાળા નોંધ એટલે આમનોદ છે એના જેવું જ છે તો શું થશે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ પહેલી અસર ક્યાં થશે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ભાગીદારના ઉપાડમાં ઉમેરો પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ભાગીદારના ઉપાડમાં ઉમેરવામાં આવશે કારણ કે અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ જાય છે એટલા માટે શું કહેવાય છે ઉપાડ કહેવાય છે અને બીજી શું થશે ખરીદ થશે કારણ કે અન્ય રીતે માલ જાય છે ઉપાડથી માલ જાય છે તો ખરીદ ખાતે જમા થાય તો મિત્રો શું થશે બાદ થશે ખરીદીમાંથી તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો હવે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે બરાબર છે મિત્રો હવે કોઈ તમારે આ ઉપાડથી માલ લઈ જાય છે એટલા માટે ખરીદીમાંથી બાદ થાય હવે મિત્રો દાખલા તરીકે આગળ હવાલો શું છે આગળનો હવાલો છે કે જાહેરાત માટે નમૂનાથી વેચેલ માલ જાહેરાત માટે નમૂનાથી વેચેલ માલ જાહેરાત માટે નમૂનાથી વેચેલ માલ આ હવાલો શું થશે તો આ તમારો શું છે જાહેરાત ખર્ચ છે તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે અન્ય રીતે જાય છે એટલે કે ખરીદ ખાતે જમા જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા હવે આની અસર ક્યાં થશે તો જાહેરાત ખર્ચ ક્યાં આવે તો નાનું ખાતાની ઉધાર બાજુ પહેલી અસર ક્યાં થશે નાનું ખાતાની ઉધાર બાજુ પહેલી અસર નાનું ખાતાની ઉધાર બાજુ આવશે અને બીજી અસર ક્યાં થશે આ તમારું ખરીદ્યું છે એટલે ખરીદીમાંથી બાદ થશે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે આ મિત્રો અન્ય રીતે કોઈ પણ માલ ગયો હોય તો એ ખરીદીને અસર કરે છે ખરીદીમાંથી બાદ થાય છે આટલું યાદ રાખજો ખાસ તો મિત્રો આ પણ અન્ય રીતે માલ ગયો છે એટલા માટે એમાંથી બાદ થશે હવે આપણે આગળ જઈએ આગળ હવાલા પર હવે આપણો નેક્સ્ટ હવાલો છે સ્ટેશનરી સ્ટોક મિત્રો આ સ્ટેશનરી સ્ટોક ખાસ પરીક્ષામાં પૂછાતો હોય છે મોસ્ટ ટાઈમ પી છે આખો સ્ટોક આપેલો હોય છે અને બાજુમાં તમને સ્ટેશનરી સ્ટોકનો પણ ઉલ્લેખ કરેલો હોય છે હવે સ્ટેશનરી સ્ટોક વિશે આપણે હવાલો કેવી રીતે લખીશું તો મિત્રો આ સ્ટેશનરી સ્ટોક તમારા સ્ટેશનરી ખર્ચમાંથી પડ્યો હોય એ સ્ટેશનરી જે પણ તમે ખરીદી હોય એમાંથી આ સ્ટોક પડ્યો એટલા માટે સ્ટેશનરી ખર્ચને અસર કરે છે મિત્રો સ્ટોક હંમેશા ઉધાર થાય તો સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા હવે આની વાર્ષિક હિસાબમાં અસર શું થાય મિત્રો સ્ટેશનરી ખર્ચ હંમેશા ક્યાં આવે ઉધાર બાજુ આવે અને આ સ્ટેશનરી સ્ટોક તમારી મિલકત કહેવાય
तो मित्रों मिलकत क्या बतावामां आवे छे, पाका सर्वेमां मिलकत लेणा बाजू मिलकत तरीके दर्शावामां आवे छे। पाका सर्वेमां मिलकत लेणा बाजू मिलकत तरीके दर्शावो, बराबर छे मित्रों। બીજી અસર ક્યાં થશે, સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થશે, તો નાનું ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરો, નાનું ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી શું થશે, બાદ થશે। હવે મિત્રો આગળ જઈએ આપણે, દાખલા તરીકે કોઈ પટ્ટે રાખેલ મિલકત હોય એમાંથી અમુક રકમ માટી વાળવાની હોય, ત્યારે પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માટી વાળવી, પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માટી વાળવી, તો નાનું ખાતે ઉધાર, મિત્રો માટી વાળવાની રકમ ક્યાં આવશે, નાનું ખાતામાં આવશે, એટલે નાનું ખાતે ઉધાર તે જેતે મિલકત માંથી, જેતે મિલકત ખાતે, તે પટ્ટે રાખેલ મિલકત ખાતે, પટ્ટે રાખેલ મિલકત ખાતે બતાવવામાં આવે, એની વાર્ષિક હિસાબમાં શું અસર થશે, તો પેલા તો નાનું ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવશે, તો લખો નાનું ખાતાની ઉધાર બાજુ, નાનું ખાતાની ઉધાર બાજુ। અને બીજી અસર શું થશે, પાકા સર્વેયામાં પટ્ટે રાખેલ મિલકતમાંથી શું થશે, બાદ કરો, પાકા સર્વેયામાં પટ્ટે રાખેલ મિલકતમાંથી બાદ કરો, પાકા સર્વેયામાં પટ્ટે રાખેલ મિલકત બાદ કરો। બરાબર છે, તો આ હવાલો પૂરો થાય છે। હવે આપણે નેક્સ્ટ પર જઈએ, નેક્સ્ટ હવાલો શું છે, દાખલા તરીકે તમે કોઈ જો કયો શું નામ છે હવાલાનું, શેર કે અન્ય રોકાણો પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી હોય ત્યારે, શેર કે અન્ય રોકાણો પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી હોય, મિત્રો હવાલા મોસ્ટ ટાઈમ બી છે, યાદ કરી લેજો, વાંચી લેજો ચોપડીમાં। હવે આની અસર શું થશે, તો મળવાના બાકી ડિવિડન્ડ વ્યાજ ખાતે ઉધાર, તે મળવાના બાકી ડિવિડન્ડ કે વ્યાજ ખાતે ઉધાર, તે ડિવિડન્ડ વ્યાજ ખાતે જમા, મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર, તે ડિવિડન્ડ વ્યાજ ખાતે જમા, મળવાના બાકી ડિવિડન્ડ વ્યાજ ખાતે ઉધાર, તે ડિવિડન્ડ ખાતે જમા। હવે આની અસર શું થશે, પાકા સર્વેયામાં વાર્ષિક હિસાબમાં શું અસર થશે, પેલા તો મળવાની બાકી છે, તો મળવાની બાકી ક્યાં બતાવવામાં આવે, મળવાનું બાકી હંમેશા પાકા સર્વે બતાવવામાં આવે, મિલકત લેણા બાજુ, પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ મળવાના બાકી ડિવિડન્ડ વ્યાજ, પાકા સર્વે મિલકત લેણા બાજુ બતાવવામાં આવે છે। અને બીજી અસર, આ વ્યાજ મળવાનું બાકી છે એટલે તમને મળી જશે, તો નાનું ખાતાની જમા બાજુ, નાનું ખાતાની જમા બાજુ, બરાબર છે મિત્રો। આ હવાલો એ પૂરો થાય છે, નેક્સ્ટ ઉપર જઈએ, નેક્સ્ટ હવાલો આપણો છે, લાસ્ટ હવાલો છે કે ભાગીદારની કોઈ અંગત મિલકત ધંધામાં લાવે જેની નોંધ કરવાની રહી ગઈ હોય, ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે જેની નોંધ કરવાની રહી ગઈ હોય, ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે જેની નોંધ કરવાની રહી ગઈ હોય। હવે મિત્રો અંગત મિલકત લાવ્યા હોય તો જે મિલકત લાવ્યા હોય, જે તે મિલકત ખાતે ઉધાર કરવાનું, જે તે મિલકત ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે લખીશું, હવાલા નોંધ એવી થશે ભાગીદારના મૂડી ખાતે। હવે આની વાર્ષિક હિસાબમાં અસર શું થશે, તો મિત્રો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ મિલકત આવી છે એટલે તમારે એ મિલકત બતાવવી પડશે, તો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ મિલકત તરીકે દર્શાવો,
पाका सर्वेमां मिलकत लेना बाजू मिलकत तरीके दर्शाओ अने बीजी असर क्या थशे तो मित्रों शुं करीशुं आपणे भागीदारनी मूडीमां उमेरो करीशुं कारण के भागीदार पोतानी अंगत मिलकत लायो छे तो मित्रों पाका सर्वेमां मूडी देवा बाजू पाका सर्वा मूड़ी देवा बाजू भागीदार नी मूड़ी मां उमेरो पाका सर्वा मां मूड़ी देवा बाजू भागीदार नी मूड़ी मां उमेरो तो मित्रों आशा राखू छू के तमे आ हवाला सारी रीते समझी चुक्या छो आपणे आ हवाला नो टॉपिक अहीं पूरो करीए छीए नेक्स्ट लेक्चर मां आपणे एक दाखला साथे वार्षिक हिसाबो भागीदारी मूड़ीना वार्षिक हिसाबो केवी रीते गणवामां आवे छे एवो दाखलो आपणे अथवा उदाहरण नेक्स्ट लेक्चर मां जोईशुं धन्यवाद।